દુબઈના ESPN કંપનીના ECN કોઈનના ઊંચા નફાની લાલચ આપી 70 કરોડથી વધુનું રોકાણ કરાવી ફુલેકુ ફેરવનાર ઝડપાયો. દુબઈ સ્થિત ESPN કંપની ECN કોઈમાં ઉચ્ચ નફાની લાલચ આપી રાજ્યના અલગ અલગ વ્યક્તિઓને મૂકીને એજન્ડો મારફતે રોકાણ કરવામાં આવ્યું હતું. બાદમાં 70 કરોડથી વધુ રૂપિયાનું ફુલેકુ કરવામાં કેસમાં પોલીસ મુખ્ય ભેજા બાદ આરોપી ઝડપી લઈ જૂનાગઢ પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે. એજન્ટ ઝડપાયા બાદ ફેઝાબાદ ઝડપાયો છે. થોડા દિવસ પહેલા એજન્ટ કિશન બોરખતિયા ઝડપાયો હતો. બાદમાં પૂછપરછમાં મુખ્ય આરોપી સુરત હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસ હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં બાતમીના આધારે આરોપી જયેશ લીલાભાઈ પટોડિયાને ન્યૂ સિટી લાઇટ રોડ ઓમ ટેરેસના ફ્લેટ નંબર 704માંથી ઝડપી લેવામાં પોલીસે સફળતા મળી હતી. આરોપી જયેશ બીકોમ સુધીનો અભ્યાસ કરી હીરાગ્રસ્ત હતો. બાદમાં ક્રિપ્ટોનમાં સારા રૂપિયા મળતા હોવાનું જાણીને લોકો એમાં રોકાણ કરતા કહેતો હતો. શરૂઆતમાં ઊંચું કમિશન પણ આપતો હતો અને 63 લાખનું અઠવાડિયામાં 24,000 કમિશન અપાતું હતું. લોકો સ્કીમમાં રોકાણ કરતા આકર્ષવા માટે તે મોટી દાઢ હોટલમાં સેમિનાર યોજવામાં આવ્યા હતા. આ લોકોએ અલગ અલગ એજન્ટના મારફતે ગુજરાતભરમાં તથા અન્ય સ્થળોએથી પણ લોકો પાસેથી રૂપિયા લઈ રોકાણ કરાવ્યું હતું.